તમને આજે છ એવા સાધુઓની માહિતી આપીશું કે જેમની નેટવર્થ કરોડો રૂપિયામાં છે. નમસ્કાર, ખબર છે ડોટ કોમ પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, ભારત એવો દેશ છે કે જેની અંદર મંદિરો અને સાધુ બાવાઓ કરોડોપતિ અબજોપતિ છે, એમની પાસે અઢળક સંપત્તિ છે. આ સાધુ બાવાઓ છે એ એમના ભક્તોને કે અનુયાયીઓને વારંવાર એવું કહેતા હોય છે કે સાદગીભર્યું જીવન જીવવાનું, પરંતુ એમની પોતાની જે જીવનશૈલી હોય છે એ એકદમ વૈભવ્યું છે. અમે તમને આજે છ એવા સાધુઓની માહિતી આપીશું કે જેમની નેટવર્થ કરોડો રૂપિયામાં છે. ભારત છોડીને ભાગી ગયેલા અને કૈલાસનાથનો દેશ વસાવનાર નિત્યાનંદની વાત કરીએ તો નિત્યાનંદના દુનિયાભરની અંદર ગુરુકુળ, આશ્રમો અને મંદિરો આવેલા છે અને એની પાસે 10,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે. બીજો આસારામ બાપુ છે જેની પાસે 11,000 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું કહેવાય છે અને એના દેશભરની અંદર 350 આશ્રમો આવેલા છે. અત્યારે આસારામ જોધપુરની જેલમાં હવા ખાઈ રહ્યો છે. ત્રીજા છે બાબા રામદેવ. બાબા રામદેવે 1995માં યોગ મંદિર શરૂ કરેલું અને એમની પાસે અત્યારે 1,600 કરોડની સંપત્તિ છે. જો કે બાબા રામદેવ તો ઘણા બધા બિઝનેસની અંદર સંકળાયેલા છે અને એઓ એમની અનેક પ્રોડક્ટોને આત્મનિર્ભર ભારત કે સ્વદેશી પ્રોડક્ટ તરીકે વેચી રહ્યા છે. ચોથા છે શ્રી શ્રી રવિશંકર. એમના 150 દેશોની અંદર 30 કરોડથી વધારે ફોલોઅર્સ છે અને તેમની સંપત્તિ 1,000 કરોડ રૂપિયાની હોવાનું કહેવાય છે. શ્રી શ્રી રવિશંકરની સંસ્થા છે એ પણ પોતે અનેક વસ્તુઓ ખાવાની પ્રોડક્ટથી માંડીને ઘણા બધા બિઝનેસો કરે છે. બીજા છે કેરળના માતા અમૃતાનંદમયી. એમની 1,500 કરોડ રૂપિયાની સંપત્તિ છે અને માતા અમૃતાનંદમય આમ ઘણી બધી રીતના જાણીતા છે. એમની આધુનિક હોસ્પિટલો છે અને એ ભક્તોને હગ કરીને આશીર્વાદ આપે છે, એના માટે આ મા અમૃતાનંદમયી જાણીતા છે. અને છઠ્ઠા નંબર પર છે ઈશા ફાઉન્ડેશનના જગદીશ વાસુદેવ. એમની સંપત્તિ 18 કરોડ રૂપિયાની હોવાનું કહેવાય છે. જગ્ગી વાસુદેવ અંગ્રેજીમાં ફાકડું બોલે છે અને એમનું પણ અનુયાયીનું નેટવર્ક ઘણું બધું મોટું છે. આપણા દેશની અંદર આવા તો અનેક સાધુ બાવાઓ છે કે જેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. એટલી સંપત્તિ છે કે દેશના અનેક નાના લોકોને એ સંપત્તિથી અનેક લોકોને ફાયદો થઈ શકે એમ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.